कहीं फरक न पड़े। मूल जड़ एवा पाका थई गया होए ई हले ज नहीं, जड़ चित्तवृत्ति। અહીંયા કથામાંથી કેટલી વાર વાત કરવામાં આવી કે ભૈયા બ્રહ્મ સંબંધ લો અને બ્રહ્મ સંબંધ પછી ન સેવા કરતા હોય તો ઠાકોરજી પુષ્ટાઓ। કેટલા જણાએ ઠાકોરજી પુષ્ટાવ્યા વાક્ય ઓલી આ કથાના માધ્યમથી, કેટલા તત્પર થયા। ના હજી તો આ, હજી આ, હજી આ કામ, હજી આ સમસ્યા, હજી આ આવરણ। અહીંયા કહેતા કહેતા આ ગળું આ ફાટી ગયું તોય સમજતા નથી લોકો। मूड कथा सुनी सुनी पाक्या कान तोय न आव्यु ब्रह्म नु ज्ञान। एक एवी जड़ता अपनी अंदर छे, करीशु करीशु पछी पछी। मूड चित्तवृत्ति बीजी छे, क्षिप्त चित्तवृत्ति। क्षिप्त चित्तवृत्ति नो मतलब छे के एक प्रकार नी चंचलता, अने ए चंचलता ने लीधे ए जीवनी चित्तवृत्ति केवल खावू पीवू सूवू मौज मस्ती करवी एमा ज जेनी चित्तवृत्ति लागेली छे एने क्षिप्त चित्तवृत्ति कहे छे। खाओ पियो मौज मस्ती करो बस, क्षिप्त चित्तवृत्ति। જેને શ્રી મહાપ્રભુજીએ પ્રવાહી જીવ પણ કહ્યા, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદઈ પ્રવાહેણ ફલેન ચ। ત્રણ પ્રકારના જીવ શ્રી મહાપ્રભુજી બતાવે છે, એક પુષ્ટિ, એક મર્યાદી જીવ ને એક પ્રવાહી જીવ। અને પ્રવાહી જીવ કોને કહેવાય કે જે વિષય લંપટ કેવલ વિષયવાસના ભોગવવામાં જ પોતાનો સમય વ્યતીત કરતો હોય, શરીરના પોળ કોળ પૂરા કરવામાં જ જેનું દિવસ આખો દિવસ નીકળી જતો હોય એ જે જીવ છે એને ક્ષિપ્ત ચિત્તવૃત્તિ કે એને પ્રવાહી જીવ એને કહેવાય છે। જે આ શરીરને એમનેમ નષ્ટ કરી રહ્યો છે, હા શરીર માધ્યમ ખાલુ ધર્મ સાધનમ। આ શરીરને તો મંદિરની ઉપમા આપવામાં આવી છે શાસ્ત્રોમાં કે એ શરીર યે દેવાલય હૈ ઓર યે મસ્તક કી જો શિખા વો ઉસ મંદિર કી ધ્વજા। અને જો એ શરીર કેવલ ખાવા પીવા સુવામાં જ લાગેલી હોય, બોલું એક વાર ક્યાંક પ્રસંગ વાંચ્યો હતો, એક વાર કોઈ સંત ચાતુર્માસ કરવા ગયા ગંગાજીના તટ પર, ત્યાં રોકાયા, ગંગાજીનો આશ્રય લીધો। કોઈ એક ધોબી એમની સેવા કરવા આવતો, બહુ પ્રેમ ભાવથી એની સેવા કરતો, એમાં એની આસક્તિ। ચાર માસ પૂરા થયા, ઓલા સંતને એની ઉપર ખૂબ પ્રેમ ભાવ, એની પાસે એક દુર્લભ પારસમણી હતી તો ઓલા ધોબીને આપી દીધી કે લે, બોલો રાજી થઈ ગયો, જો સંત દ્વારા કંઈ મને મળ્યું। સંતો વયા ગયા પાછા તીર્થ છોડીને, ધીરે ધીરે સમય નીકળ્યો, બીજું વર્ષ આવ્યું, પાછું ચાતુર્માસ કરવા માટે સંત આવ્યા ત્યાં, તો ઓલો ધોબી આવ્યો એમની સેવા કરવા માટે। સંત કહે કે અરે ભાઈ તું હજી અહીંયા જ છે? તો કે મહારાજ હું ક્યાં જવાનો, માં હું તો અહીંયા જ રહું છું ને, આ વસ્ત્ર ધોવા સેવા કરવી એ મારું કામ છે। તો સંત કે મેં તને ઓલી પારસમણી આપી એનું શું કર્યું? હા હા એ તો આપે મને આપી, બહુ સંભાળીને મેં રાખી છે, અને સવારે જ્યારે નાહવા જઉં ત્યારે શરીરમાં ઘસી ઘસી નાહું છું, રોજ શરીરમાં રગડું ને સ્નાન કરું। સંત કહે અરે ભલા માણસ ઓલી પારસમણી છે કે તો શું? એટલે તને ખબર નથી? તો કે ના, કે આ પારસમણીને લોઢામાં એનો તું સ્પર્શ કરાવી દે તો એ સોનું બની જાય। કે એમ? કે મને ખબર નથી? તો કે હા, લોહે કા સ્પર્શ હો જાય તો વો ભી સોના બન જાતી હૈ ઓર તુ ઉસકો શરીર મે રગડ રહા હૈ, ઘસતો જાય। એવી રીતે આપણે પણ ઓલા ધોબીની જેમ આ શરીર એક પારસમણી જેવું,
અને એને સંસારી કાર્યોમાં ઘસતા જઈએ છીએ. બાકી એ તો પારસમણી હૈ, યે દેહ હમને કથાઓ મેં દેખા, જિસકી કલ્પના જિસકી ઈચ્છા દેવતાએ રખતે હૈ, એ આ દુર્લભ માનવ તન આપણને મળ્યું, અને પછી આપણે સંસારના કેવલ વિષયોમાં જ આ દેહને ઘસતા જઈએ. એ પ્રવાહી જીવ, એ તો એનું દુર્ભાગ્ય કહેવાય. ક્ષિપ્ત ચિત્ત વૃત્તિ. અને આવા પ્રવાહી જીવો પછી ઘણી વખત મંદિરોમાં દર્શન કરવા જાય કે કથામાં આવીને બેસે ને, પણ આમ ને આમ મોઢા જ ફેરવતા હોય, આ કેમ છે, લાઈટ મંડપ કેમ છે, ફુવારા ને બધું એવી સરસ ઝાંખી, બધું એ જ બધું જુએ. અને પછી જાય, અરે બહુ સરસ મંડપ બાંધ્યો, બહુ સજાવટ ને આ ને તે ને, બીજાને વાતો કરે કે એમ કે શું આવ્યું કથામાં, અરે કથાની તો શું વાત કરું, એવું આમ સંગીત ને એવું સાઉન્ડ સિસ્ટમ ને એવી બધી વ્યવસ્થા, ફુવારાઓ ને બધા, એમ કે શું કથામાં શું આવ્યું, અરે રે અરે એવા સરસ મજાનું કમલ ચોક ને એમાં બધકો ફરતી હોય ને ઝાંખીઓ કરેલી, અરે ભલા માણા કથામાં હું આવ્યું, એ તો કે એ તો મેં સાંભળ્યું જ નહીં, એ યાદ નથી. આક્ષિપ્ત ચિત્તવૃત્તિ. મંદિરોમાં એ જાય, સરસ મજાના મનોરથ હોય, પણ એને ડેકોરેશન દેખાય, બહુ સરસ ડેકોરેશન કર્યું, અરે ભૈયા વો ડેકોરેશન નહીં હે, તને ડેકોરેશન લાગે છે. ઘણા એવા પ્રવાહી જીવો, કે એ જે મનોરથ કે એ ઠાકોરજીની લીલાનું અનુસંધાન કરવા માટે સજાવટ કરવામાં આવે છે, એ મનોરથ છે, પરંતુ ઓલા જીવને બધી એ ડેકોરેશન એરેન્જમેન્ટ એ જ બધું દેખાય. ક્ષિપ્ત ચિત્તવૃત્તિ. ત્રીજી છે વિક્ષિપ્ત ચિત્તવૃત્તિ. ધ્યાન દો, હવે વિક્ષિપ્ત ચિત્તવૃત્તિ વધારે પડતા જે આજકાલની જે આપણી સ્થિતિ છે, ક્યારેક તો મન લાગે, ક્યારેક મન ન લાગે. કથામાં બેઠા હોઈએ તો આમ આપણી જે ભક્તિ છે એ તો એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ હોય, ચોટી ઉપર, અને પછી 7 દિવસ પૂરા થયા અને 8મા 9મા દાડે તો પાછા જે મતે એમ. ક્યારેક ભાવ હાવ આમ અંદર રસાતલમાં, ને ક્યારેક તો ભક્તિ આમ એવરેસ્ટની ચોટી પર પહોંચી જાય, ઉપર નીચે ઉપર નીચે થતી હોય. વિક્ષિપ્ત ચિત્તવૃત્તિ એવા જીવો પણ નિત્ય શ્રીમદ ભાગવતનો આશ્રય લે તો એનું ચિત્તવૃત્તિ નિસ્થિર થાય છે. ચોથી છે એકાગ્ર ચિત્તવૃત્તિ. એક પ્રકારની એકાગ્રતા, અને એકાગ્રતા ક્યારે આવે કે જ્યારે રસ આવે, ઇન્ટરેસ્ટ હશે ને તો રસ અપને આપ આવશે, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જેમ ટીવી જોવામાં કેવો ઇન્ટરેસ્ટ હોય, સિરિયલો જોવામાં કેવો ઇન્ટરેસ્ટ હોય, ખાવું પીવું બધું ભૂલી જઈએ આપણે, આમ દોડા કાઢીને જોતા, ઓલા રડે તો આપણે રડવા લાગી જઈએ, એટલે આઈપીએલ ચાલુ થઈ કેવી આમ કેવો ઇન્ટરેસ્ટ હોય જે શોખીન હોય એને, બધું ખાવું પીવું બધું ભૂલાઈ જાય, ને ત્યાં બાઉન્ડ્રી સિક્સર ગયો ને અહીંયા ઓલો ઉછળે. એકાગ્રતા, ઇન્ટરેસ્ટ હોય અપને આપ એકાગ્રતા સિદ્ધ થઈ જાય છે. અને પાંચમી છે નિરોધ ચિત્તવૃત્તિ, જેની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ કરી, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભાગવદ આસક્તિ ઇતિ નિરોધઃ. પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધઃ. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધનજીમાં નિરોધની બે પ્રકારના નિરોધ બતાવ્યા, એક સાધ્યરૂપ નિરોધ, બીજું સાધનરૂપ નિરોધ. આ જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ નિરોધ જે છે એ સાધ્યરૂપ નિરોધ છે.
અને સાધન રૂપ નિરોધની વ્યાખ્યા કરતા શ્રી આચાર્યજી કહે છે કે નિરોધસ્ય અનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે. હવે આ જે સાધ્યરૂપ નિરોધ છે એ ભગવાન પોતાના સ્વરૂપ બલથી કરાવી રહ્યા છે. ધ્યાન આપજો, એકાગ્રતા હશે તો સમજાશે, નહીં તો ચૂકશો. સાધ્યરૂપ નિરોધ જે પ્રપંચ વિસ્મૃતિની વાત છે, જે ગોપીજનોની અવસ્થા છે કે પ્રપંચનું વિસ્મરણ થઈ જાય છે, ઠાકોરજીમાં જે પ્રેમ છે એ જે નિરોધ અવસ્થા ભગવાન પોતાના સ્વરૂપ બલથી સિદ્ધ કરાવે છે. પણ આજના આપણે જે સમયમાં આપણે જીવી રહ્યા છે, જેને અનવતાર કાલ કહેવાય, એક છે અવતાર કાલ, બીજો છે અનવતાર કાલ. અવતાર કાલમાં ભગવાન પોતાના પુરુષાર્થથી, પોતાના સ્વરૂપ બલથી ગોપીજન પોતાના ગ્રહ કાર્યમાં લાગેલી છે. ભગવાન દાન માન રાસ આદિ કરીને, માખન ચોરી લીલા કરીને ગોપીઓને એના ઘરમાં નિરોધ સિદ્ધ કરાવે છે, એ સાધ્યરૂપ નિરોધ. પણ આજનો જે સમય છે કે અવતાર કાલ નથી, સાક્ષાત રૂપથી પ્રભુ દર્શન નથી આપતા, એને અનવતાર દશા કહેવાય. તો એ અનવતાર દશામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જીવને નિરોધ કઈ રીતે સિદ્ધ થાય. બડી સુંદર વાત કરી, નિરોધસ્ય અનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે, કે જ્યારે ભગવાન આપણા પ્રપંચમાં રમવા માટે પધારે, હમારે પ્રપંચ મે ખેલને કે લીએ પધારે. અસ્ય ભગવતઃ પશ્ચાત શયનમ સ્થિતિ, આપણા ઘરમાં શ્રી વલ્લભની કૃપાથી સેવ્ય કરાવીને જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, એ આપણા પ્રપંચ સાથે ભગવાન રમવા પધારે છે, આપણને નિરોધ સિદ્ધ કરવા પધારે છે. ધ્યાન આપો, અવતાર કાલમાં જે નિરોધની વાત શ્રી મહાપ્રભુજીએ કરી, પ્રપંચ વિસ્મૃતિ. હવે આપણે બધા સાધન દશાના જીવ છીએ, આ મારું ઘર, મારો પરિવાર, આ પ્રપંચની ક્યાં વિસ્મૃતિ થાય? આ સાધન દશાના આપણે બધા જીવો કઈ રીતે આની વિસ્મૃતિ, આ વિસ્મૃતિ સંભવ જ નથી. તો શ્રી મહાપ્રભુજીએ આ અનવતાર કાલમાં એવી કૃપા કરી કે જીવનો સૌથી પહેલા તો એ કૃષ્ણ સાથે બ્રહ્મ સંબંધ કરાવી દીધો, અને બ્રહ્મ સંબંધ કરાવ્યા પછી ભગવદ સેવા એને પધરાવી આપી, કે ઠાકોરજી એના ઘરમાં પધરાવી આપ્યા. અને જ્યારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રસ્યમાં આજ્ઞા કરી કે હવે આપણું કર્તવ્ય શું છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે, કે બસ હવે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરો, સમર્પિત થી જીવનનો નિર્વાહ કરો, જેની શરણાગતિ તમે સ્વીકારી છે એને તમારું બધું સમર્પણ કરો, ઘર પરિવાર ઇન્દ્રિય એમની સેવા કરો, સર્વ વસ્તુ સમર્પણની વાત કરી. એટલે આપણો જે પ્રપંચની વિસ્મૃતિ આપણે કરી શકતા નથી, પણ શ્રી મહાપ્રભુજી એવો માર્ગ બતાવ્યો કે ચાલો એવું કરો, પ્રપંચને વિસ્મૃતિ નહીં કરો, પણ પ્રપંચને ભગવાન સાથે જોડી દો. આ જોડવાનું નામ એટલે પુષ્ટિ માર્ગ. આપણા પ્રપંચને આપણા ભગવાન સાથે જોડી દો. સર્વ વસ્તુ સમર્પણમ, અને જ્યારે સર્વ વસ્તુનું સમર્પણ થઈ જાય ત્યારે માનો કે ઠાકોરજી આપણા પ્રપંચમાં, અપને પ્રપંચ મે ખેલને કે લીએ પધારે, આપણા પ્રપંચમાં રમવા માટે પધાર્યા, અને ધીરે ધીરે એ સર્વ વસ્તુ સમર્પણના માધ્યમથી શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે જ્યાં પણ હો, કઈ પણ જ્યાં પણ રહેતા હો, તમારા ઘરમાં જે પણ કોઈ દેશ કેમ ન હોય, પણ એ સમય એ સ્થાન ઉપર તમને તમારા ઘરનો ઠાકુર તમને તમારા ઘરમાં જ નિરોધ સિદ્ધ કરાવી દેશે. શું કામ આપણે સેવા કરવાની છે? પુષ્ટિ પરંપરામાં કૃષ્ણ સેવાનું મહત્વ શું કામ છે? એ પણ સેવ્ય કરાવીને. શ્રી આચાર્યજી કહે છે કે કૃષ્ણની મૂર્તિ હોવાથી કોઈ મૂર્તિ સ્વરૂપ નથી બની જતી, જ્યાર સુધી એની અંદર ભાવ પ્રતિષ્ઠા ન કરવામાં આવે. ધ્યાન આપજો,
જેમ મર્યાદા મંદિરના પ્રકારમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એ દેવની ઉપાસના થાય. અને પછી કાયદો છે કે ભાઈ 3 દિવસ સુધી એ જો દેવની પૂજા ન થાય તો એમાંથી દેવ તિરોહિત થઈ જાય છે. પછી એવા દેવની પૂજા કરવી એ અપરાધ છે પાછો. એવી રીતે જેમ મર્યાદા ભક્તિ અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રકાર છે, એમ પુષ્ટિ ભક્તિમાં ભાવ પ્રતિષ્ઠાનો પ્રકાર છે. મહાપ્રભુજીએ બતાવ્યું કે આચાર્ય વલ્લભ વંશજ પાસે એ જે મૂર્તિ તમે બજારમાંથી લીધી એ સેવ્ય કરે, પુષ્ટાવે, અને પછી તમે એ તમારા ઘરનો ઠાકુર થયો. જ્યાર સુધી પુષ્ટાવ્યા નથી તો એ મૂર્તિ છે, અને પુષ્ટાવી લીધા પછી એ ઠાકુર થયો. ઘણા લોકો મંદિર બનાવીને ઘરમાં રાખે, શૈયા જે રાખે, સિંહાસન રાખે, પણ કહીએ પુષ્ટાવ્યા તો કે ના, બધી તૈયારી પણ પુષ્ટાવ્યા નથી તો પછી એનો મતલબ શું છે? એ ક્રિયા થઈ ગઈ, એ સેવા ન થઈ. એ સેવ્ય છે તો એ સેવા કહેવાશે. તમે સીધી વાત સમજો, સીધી સીધી સરળતાથી તમને સમજાવું, તરત સમજી જશે. જેમ જેમ એક કોઈ પુરુષ અને એક સ્ત્રી એક ઘરમાં એક સાથે રહેતા હોય એનો મતલબ એમ છે કે એ પતિ પત્ની છે. કયો મને હાલો, એક કોઈ પુરુષ છોકરો અને એક છોકરી કે સ્ત્રી એક ઘરમાં એક સાથે રહેતા હોય એનો મતલબ એમ નથી કે એ પતિ પત્ની છે. એ પતિ પત્ની ક્યારે કહેવાય? કે જ્યારે પાણી ગ્રહણ કર્યું હોય, ફેરા ફર્યા હોય, લગ્ન થયા હોય. આ આ ધર્મ આધ્યાત્મિક ક્ષેત્રની વાત જોવા દો, જ્યાર સુધી રજિસ્ટરમાં જઈને સાઈન ન કરીએ, હા, ઓલું સર્ટિફિકેટ ન મળે, મેરેજ સર્ટિફિકેટ, તો પછી બહાર ક્યાંય ચાલે નહીં, એ પ્રૂફ આપવો પડે, તો લીગલી હસબન્ડ વાઈફ કહેવાય. એવી રીતે બજારમાંથી મૂર્તિ લઈ આવ્યા ને તમે સેવા કરવા લાગો તો ના એ ઠાકુર છે, ના તમે એના સેવક ભક્ત છો. જ્યાર સુધી એ મૂર્તિને આચાર્ય વંશજ પાસે સેવ્ય ન થયા ત્યાર સુધી એ ઠાકુર છે જ નહીં, એ મૂર્તિ છે. અને પછી તમે એને એ ગમે તે કરો, એને કંઈ મતલબ નથી. જ્યારે ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એ ઠાકુર થયો, ત્યારે તમે એના સેવક કહેવાઓ. ઘણા લોકો કે પછી પુષ્ટાવીએ તો રોજ સેવા કરવી પડે ને, હા રોજ તો કરવી જ પડશે ને, રોજ કરવી પડે, એ જ તો ભાવ છે, એ વહી તો ફિલિંગ છે ને. સેવા ભાવનો વિષય છે ને, પ્રેમનો વિષય છે. જેમ આપણું બાળક હોય, બારગામ જવું હોય, આપણે કે એમને ઘરમાં બંધ કરીને થોડે જઈએ, કોણ હાચવશે એને, કોણ જમાડશે, કોણ એને તૈયાર કરશે, ચિંતા હોય ને, એ જ તો ફિલિંગ્સ છે ને, ભાવ છે. તો જ્યારે ઠાકોરજી પુષ્ટાવ્યા પછી રોજ સેવા, હા કે હું નહીં કરું તો પછી કોણ કરશે, એનું ધ્યાન કોણ રાખશે, એ જ તો ફિલિંગ્સ છે. ને ફિલિંગ્સ નથી તો પછી ભક્તિ ક્યાં છે? આજે આપણે આપણા મન અનુસાર ઓલા ઘરમાં મંદિર બનાવીને એની પૂજા સેવા કરવા લાગે, બારગામ જવું ને તાળું મારીને વયા જઈએ. અરે તમે જેની પૂજા સેવા કરી રહ્યા છો એ મૂર્તિ છે કે ભગવાન છે પહેલા નક્કી કરો. જો મૂર્તિ છે તો પછી એને પૂજા અર્ચના કરવાની જરૂર ક્યાં છે? અને ભગવાન તમે એને માનો છો તો પછી બંધ કરીને તમે એને કઈ રીતે જઈ શકો? એ ભગવાન છે તો પછી આપણે બારણું બંધ કરીને બહારગામ જવું હોય તો 2 દિવસના બંટા ભરીને કઈ રીતે જઈ શકીએ? અને મૂર્તિ છે તો પછી કંઈ કરવાની જરૂર જ ક્યાં છે ભાઈ? શું કામ પાણી વેસ્ટ કરો છો, સમય વેસ્ટ કરો છો, મતલબ જ નથી. પહેલા ડિસાઈડ કરો, આપણે મૂર્તિની સેવા કરીએ છીએ કે સ્વરૂપની સેવા કરીએ છીએ? અને જ્યારે એ સેવ્ય થાય ત્યારે એ સ્વરૂપ એ ઠાકુર કહેવાય. એટલે જે પણ કરતા હોય, ઘણી વખત લોકો બધું કરતા હોય, કાયદા મંગલા ધરાવે શિંગા, લેકિન પુષ્ટાવતા નથી. પછી વિચારે કે ડર અપરાધ પડી જાય તો, એટલે અરે અપરાધની હવે એમને જીવન વ્યતીત થાય છે સેવા વગર, તો એનાથી મોટો અપરાધ કયો હોય બીજો? કયો મને, એ તો મોટો જ અપરાધ છે ને. કે બ્રહ્મ સંબંધ લીધા પછી જો આપણે ઘરમાં સેવ્ય કરાવીને ઠાકોરજીની સેવા નથી કરતા
ઈ તો સૌથી મોટો અપરાધ છે. એના કરતા ઈ સેવા કરતા કરતા ક્યાંક જાણે અજાણે ભૂલ થઈ જાય તો ઠાકોરજી એ દોષને જોતા નથી. ઘણા લોકો દોષના લીધે અરે અપરાધ પડી જાય, આમ થઈ જાય, કઈ અપરાધ ન પડે. જીવ તો દોષથી ભરેલો છે, પણ ઠાકોરજી દોષને જોતા નથી ક્યારે. એના કરતા સેવા કરતા કરતા કંઈક થાય, ઠાકોરજીને વિનંતી કરી, અપને આપે એ દોષ દૂર થઈ જશે. સેવાથી ડરો નહીં, ભાગો નહીં. સેવા ડરનો વિષય નથી, ભયનો વિષય નથી, સેવા ભાવનો વિષય છે. પણ આજે આ ભય એવો આપણી અંદર આવી ગયો છે, એના લીધે શું થાય છે? ભગવાન કહે છે કે તારા જેવા ભાવ છે એવા ભાવને હું પૂરો કરું છું. હવે આપણા અંદર ભય છે તો એ ભય એવા જ ભાવને ભગવાન પૂરા કરાવે, એટલે બીજા બે ચાર જણા આપણને મળી જાય, અરે ઠાકોરજીને પુષ્ટાવાય નહીં, સેવ્ય ન કરાવાય, પછી અપરાધ પડે, પછી તો બંધાઈ જઈએ, પછી આમ થાય. એ આપણી અંદર ભય છે ને, ભગવાન એવા જ વૈષ્ણવનો સંગ આપણને કરાવી દે. ભગવાન કહે છે જેવા ભાવ તું રાખીશ એવા હું ભાવ તારા પૂર્ણ કરીશ. તો આપણે ભયથી ભજીશું તો પછી એવા જ લોકો, ભય ડરાવવા વાળા લોકો આપણને મળશે, અને દ્રઢતા હશે, પ્રેમ હશે તો પછી એવા લોકોનો સંગ થશે. નાના તું કાલને કાલ પુષ્ટાવી લ્યો, હવે આ બે દિવસ બચી ગયા છે, હવે સમય નથી, અને આ બે દિવસ નહીં તો પછી ક્યારેય નહીં. વિચારમાં ને વિચારમાં એમને એમ સમયો નીકળી ગયા, ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય છે. પછી એવા લોકોનો સમય, હા, એવા લોકોનો સંગ થશે. અને એ કૃષ્ણ સેવા કરતા, સર્વસ્વ સમર્પણ કરતા, સર્વ વસ્તુ સમર્પણ કરતા, આપણા પ્રપંચને આપણા ભગવાન સાથે જોડવું, અને એ જોડવાથી, સર્વ વસ્તુ સમર્પણ કરવાથી ધીરે ધીરે જે જીવ જ્યાં છે એના ઘરમાં એના ઘરનો ઠાકોર એને નિરોધ સિદ્ધ કરાવે છે.